જૂનાગઢમાં દિવાળી પર્વે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજાના ઘરે લક્ષ્મીજીનું અનેરું પૂજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં લક્ષ્મીજીનું અનેરું સ્થાન અપાયું છે, ત્યારે દીપાવલીના પાવન દિવસે અનેક જગ્યાએ લક્ષ્મી પૂજન કરવામાં આવે છે, જેને લઈને નાના મોટા ધંધાર્થીઓ ઉદ્યોગપતિઓ ચોપડા પૂજન સ્વરૂપે પૂજન કરી નવા વર્ષની શરૂઆત કરે છે. પરંતુ જૂનાગઢના કોટેજા પરિવાર લક્ષ્મી પૂજન કંઈક અલગ રીતે જ કરે છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજાના નિવાસસ્થાને દર વર્ષની માફક આ વર્ષે પણ દિવાળીના દિવસે સવારે કોટેજા પરિવારની સ્ત્રીઓને લક્ષ્મી પૂજન સ્વરૂપે માની ઘરની વહુનું પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી, જેમાં કોટેજા પરિવારના મોભી એવા ગિરીશભાઈ કોટેજા તથા તેમના પુત્ર પાર્થ કોટેજા સહિત કોટેજા પરિવારના લોકો દ્વારા પોતાની ધર્મપત્નીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી અને બાદમાં લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સગા સંબંધીઓ તેમજ પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવા વર્ષની હું બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજનો દિવસ એટલે દિવાળીનો દિવસ, આજનો દિવસ એવો હોય છે કે નાના મોટા હરેક લોકો ખૂબ ખુશીથીને મનાવતા હોય છે. અમારા ઘરમાં અમારા મધરના ટાઈમથીને એક પરંપરા આવી આવે છે કે હરેક દીકરા એની વહુનું પૂજન કરવું જોઈએ, એટલે એના ઘરનાનું બૈરાવનું પૂજન કરવું જોઈએ. ખરેખર તમે કહો લક્ષ્મી પૂજન, તો અમારા ઘરમાં આ જ પ્રથા છે કે ભાઈ લક્ષ્મી અમે અમારા ઘરના જે બૈરાવ છે એને જ માનીએ છીએ, એની આરતી ઉતારીએ છીએ, એની માફી માગીએ છીએ, એને બાજોટ ઉપર બિહાડીએ છીએ, અને એની હારવાર અમારા ઘરમાં અવડું મોટું સંયુક્ત કુટુંબ અમારા ઘરનાથી અમારા મોટા ભાભી મંજુભાભી જે છે એને ભગવાનની જેમ બધા માને, દેવીની જેમ માને છે, બધા એને માં કહીને જ બોલાવે. હરેક ઘરની અંદર આ એક પરંપરા હોવી જોઈએ કે જ્યાં કુટુંબનો સંપ હશે ને અહીંયા કદાચ કુદરતનું ગમે એવું વાતાવરણ આવશે ને તો એ તમે સોલ્વ કરી શકશો, સારા પ્રસંગ હોય કે નરસો પ્રસંગ આવ્યો હોય. આ જ રીતે દિવાળીના દિવસે અમે લક્ષ્મી પૂજન અમારા ઘરના ભૈરવની આરતી અમે અમારા ભૈરવની ઉતારીએ છીએ, અમારા છોકરાઓ એના વાઇફની આરતી ઉતારે છે. ખરેખર ખૂબ અંદરથી આનંદ આવે છે અને પ્રભુને પ્રાર્થના કરું બધાનું નવું વર્ષ ખૂબ સારું જાય અને જે રીતે એકબીજા હંપીને રહ્યો કાયમ માટે તેમાં જ ફાયદો છે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજે દીપાવલીની શુભકામના બધાને. જય શ્રી કૃષ્ણ, રાધે શ્યામ. આજનો દિવસ એટલે દીપાવલી એટલે કે નાના મોટા હરેક લોકો સરસ રીતે ઉજવે છે, ઘરે દીવડા મૂકે છે, ફટાકડા ફોડે છે, ઘરે બધાએ બનાવ્યું હોય છે, સાથે બેસી હળી મળીને જમે છે. અમારા ઘરમાં આજે બધા ચોપડા પૂજન કરે છે, લક્ષ્મી પૂજન કરે છે. પણ મારા દાદીજી સાસુથી, મારા સાસુથી અમારા ઘરમાં અમારી વહુનું અને અમારું પૂજન થાય છે કે આખું વર્ષ અમે સાસુ સસરાને ઘરનાને પગે લાગીએ છીએ, પણ આજે એ લોકો અમારો પગે લાગી અને અમારી માફી માગે છે, એટલે હું અમારા કુટુંબ માટે ખૂબ ધન્યતા અને ખૂબ ગૌરવ અનુભવું છું. હું કોટેજા ખાનદાનની પુત્રવધુ છું. એ દિવાળીના દિવસે લક્ષ્મીનું પૂજન થાય છે, તો લક્ષ્મીનું પૂજન એ મૂર્તિ રૂપે નથી કરતા અમારા પરિવારના લોકો. વર્ષોથી આજથી અમારા દાદીજીના વખતથી લગભગ છે 30-35 વર્ષથી ચીલો ચાલ્યો આવે છે કે વહુની પૂજા થાય છે. અહીંયા એ સાક્ષાત લક્ષ્મી માનીને એક જીવતા એક વહુની લક્ષ્મી માનીને પૂજા કરવામાં આવે છે. એ અમારા બધાના બધા અમે બધી પુત્રવધુઓ અને બધાને અમારી પૂજા થાય છે.